પાલમપુર એસટી ડેપોના 130 જેટલા કામદારે આજે એસટી મજદૂર સંઘ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. એસટી મજદૂર સંઘની કાર્યપદ્ધતિથી નારાજ આ કામદારો આજે મજૂર મહાજન યુનિયનમાં જોડાઈ ગયા હતા. પાલમપુર એસટી વિભાગમાં વર્ષોથી એસટી મજદૂર સંઘ સાથે જોડાયેલા અગ્રણી નિરંજન શ્રી માળી તેઓના ટેકેદારો સાથે મજૂર મહાજન વર્કર્સ ફેડરેશનમાં જોડાઈ ગયા છે. એસટી મજદૂર સંઘમાં જ્ઞાતિવાદી સમીકરણોથી કંટાળી મજદૂર સંઘના અગ્રણી નિરંજન શ્રી માળી પાલમપુર એસટી ડેપોના 130 કામદારો સાથે મજૂર મહાજનમાં જોડાયા હતા. મજદૂર સંઘને ભારે ફટકો પડ્યો હતો. વર્ષો સુધી એસટી મજદૂર સંઘની સેવા કરી પાલમપુર વિભાગની અંદર એક અતુ શાસન ચલાવ્યા બાદ એસટી મજદૂર સંઘની પ્રણાલિકાથી કંટાળી અને જાતિવાદી સમીકરણોથી બાજ આવી જઈ અને આજે અમે પાલનપુર વિભાગના અને એમાં પાલનપુર ડેપોના તમામ કર્મચારીઓ મજૂર મહાજન વર્ક્સ ફેડરેશનમાં જોડાઈએ છીએ. આજે પાલનપુર ડેપો ખાતેથી લગભગ 130 કર્મચારીઓ એસટી મજૂર સંઘ સાથે છેડો ફાડી અને મજૂર મહાજનમાં જોડાય છે. તમામે તમામ કર્મચારીઓ કામદારના કામ માટે સદાય તત્પર રહેશે અને અમારા નવીન ભરાયેલા પ્રમુખ શ્રી ખોડાભાઈ ચૌધરી અમારા સાથે સહકાર આપી અને એસટીના તમામ કામદારો એક સાથે રહી અને એક સંપ રહી અને કામદારોની સેવા કરે, લોકોની સેવા કરે અને સાથે સાથે આવા કોરોના કાળની અંદર સંસ્થા તરફથી તમામ કર્મચારીઓને વેપન્સ આપવામાં આવે, એમને સેનિટાઇઝની બોટલો આપવામાં આવે, એમને માસ્ક આપવામાં આવે, ગાડીઓ સેનિટાઇઝ કરવામાં આવે અને મુસાફર અને જનતાની સેવા કરે એ પદ્ધતિથી મજૂર મહાજન સંસ્થાની સાથે રહી અને સેવા કરશે. આજે જે લોકો મજૂર મહાજનની અંદર જોડાય છે તમામ લોકોને અમે પ્રમુખ અને મહામંત્રી ખાતરી આપીએ છીએ કે સંસ્થાના હિતનું જે પણ કામ હશે એની અંદર અમે સહકાર આપીશું. સંસ્થા તરફથી કોઈ અન્યાય થશે અને તમે સાચા હશો તો મેનેજમેન્ટ સાથે લડાઈ કરી, મેનેજમેન્ટ સાથે સંઘર્ષ કરી અને તમને ન્યાય આપવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે. સંસ્થાને નુકસાન થાય, તમે ખોટા હશો, સંસ્થાને નુકસાન થાય અને કોઈ અન્ય પરિબળ ભાગ ભજવતા હશે ત્યારે અમે સંસ્થાને નુકસાનની અંદર કોઈ જગ્યાએ મજૂર મહાજન ઊભું નહીં રહે, પરંતુ સંસ્થાની ફાયદાની અંદર સંસ્થાની સાથે અને વહીવટની સાથે રહી કામદારને ન્યાય મળે એવા પૂરતા પ્રયત્નો અમારા મજૂર મહાજન તરફથી કરવામાં આવશે. અને જે ભૂતકાળની અંદર અમે ખૂબ સેવાઓ કરી, આપ કર્મચારીઓ પણ જાણો છો, સાથે સાથે મીડિયા પણ જાણે છે, સાથે સાથે પબ્લિક પણ જાણે છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર એસટી મજદૂર સંઘનો દબદબો ઊભો કરવાની અંદર સોસાયટી મંડળીનું ઇલેક્શન હોય કે કામદારના પ્રશ્નો હોય ખૂબ લડ્યા છીએ, પરંતુ જ્યારે કદર ન થાય કરવામાં આવતી હોય અને ફક્ત ને ફક્ત જાતિવાદી સમીકરણના બેજ ઉપર જોવામાં આવતું હોય ત્યારે અમે છેડો ફાડી અને મજૂર મહાજનમાં જોડાયા છીએ. એ બદલ મજૂર મહાજનનો ખૂબ ખૂબ અભિનંદન, અમે ખૂબ ખૂબ ધન્યવાદ. પત્રકારો મિત્રોનો પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે કોરોના કાળમાં મોત નિપજેલા એસટીના 15 મૃતક કામદારોને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી.